पोरबंदर नजीक अरबी समुद्र में फरी थी पाकिस्तान मरीन की नापाक हरकत सामे आवी। भारतीय जलसीमा नजीक पाक मरीने भारतीय फिशिंग बोट पर फायरिंग कर्यु होवानी माहिती छे। भारतीय जलसीमा नजीक पाकिस्तानी मरीन सिक्योरिटीए एक बोट पर फायरिंग करीने अपहरण कर्यु। गत मोड़ी रात्रे फायरिंग करीने माछीमारोनु अपहरण करीने तेओ पाकिस्तान लई गया होवानी चर्चा छे। जो कि फायरिंग में कोई ने इजा थई छे के केम ते अंगे हजु सुधी कोई जानकारी प्राप्त थई नथी અને સુરક્ષા એજન્સીઓ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે। અરબી સમુદ્રમાં પાકિસ્તાનની ફરી નાપાક હરકત સામે આવી છે। પાકિસ્તાની મરીને ભારતીય બોટ ઉપર ફાયરિંગ કર્યું અને કેટલાક માછીમારોનું અપહરણ કરીને લઈ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે। ભારતીય સુરક્ષા એજન્સી આ મામલે હાલ તપાસ કરી રહી છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા હિતેશ ઠકરાલ પાસેથી। હિતેશ, જે પાકિસ્તાની મરીનની ફરી હરકત સામે આવી છે, કેટલા માછીમારોનું અપહરણ કરીને લઈ ગયા હોવાની આશંકા છે? નરેન્દ્ર, વારંવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી છે આઈએમબીએલ પર ફાયરિંગ કરી અને માછીમારોનું અપહરણ કરતી હોય છે અથવા તો માછીમારોને ઇજા થતી હોય છે। આજે ઓખાની એક અલ કિરમાની નામની ફિશિંગ બોટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જો કે સદનસીબે કોઈને ઇજા નથી થઈ, પરંતુ એક બોટ અને 7 જેટલા માછીમારોને અપહરણ કરી અને પાકિસ્તાન તરફ લઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। જો કે હજુ સુધી સુરક્ષા એજન્સીએ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ જે માછીમારો સમુદ્રમાંથી પરત સવારે ફિશિંગ કરીને આવતા હોય છે તેમાંથી આ અહેવાલ મળી રહ્યા છે। અને હજુ અન્ય સુરક્ષા એજન્સી છે, નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફ, આર્મી, એ હાલ આ સમગ્ર ઘટના શું હતી, કેવી રીતે બની છે, બોટ ક્યાંની છે તે અંગે પુષ્ટિ કરવા માટે કામે લાગી છે। નરેન્દ્ર, આભાર હિતેશ. અરબી સમુદ્રમાં પાકિસ્તાની મરીને ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું, માછીમારોનું અપહરણ કર્યું અને વારંવાર આ પ્રકારની હરકતથી માછીમાર સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે।